जय श्री स्वामीनारायण विद्यापीठ सीएमटीएस ना आजना लेक्चर में हम आपनो हार्दिक स्वागत करू छु। गया लेक्चर में आपने जो छे के टाइप्स ऑफ डीवीडी जो छे ये आपने भण्या, जेनी अंदर आपने जो छे ए सिंगल साइड सिंगल लेयर बीजू सिंगल साइड ड्यूअल लेयर बीजू डबल साइड सिंगल लेयर अने चौथो डबल साइड डबल लेयर विषय की माहिती जे छे ए जोई हती, जेनी अंदर जे छे ए आने आपणे डीवीडी फाइव तरीके जे छे ओळखता, अने जेनी साइज जे छे ए 4.38 GB સુધી ની હતી, એટલે કે આપણે જે સિંગલ સાઇડ સિંગલ લેયર જે છે એ ડીવીડી ની અંદર આપણે જે છે 4.38 GB જે છે ડેટા સ્ટોર કરી શકતા હતા। આ જે છે એને આપણે ડીવીડી 9 તરીકે ઓળખતા હતા, જેની અંદર આપણે જે છે એ 7.92 GB જેટલો જે છે જે ડેટા સ્ટોર કરી શકતા હતા। બીજી વસ્તુ આ જે છે એ ડીવીડી 10 તરીકે ઓળખવામાં આવતું હતું, અને જેની અંદર આપણે જે છે એ 8.76 GB જેટલો ડેટા જે છે એ સ્ટોર કરવામાં આવતો હતો, જ્યારે આ જે છે એ ડીવીડી 18 તરીકે ઓળખવામાં આવતું હતું, અને આની અંદર જે છે 15.9 GB જે છે એ ડેટા સ્ટોર કરવામાં આવતો। તો સિંગલ સાઇડ સિંગલ લેયરની અંદર આપણે જોયું હતું કે એની અંદર કેવી રીતની સિચ્યુએશન હોય, તો આ સપોઝ કે સિંગલ સાઇડ છે તો આવી રીતે જે છે એ સિંગલ લેયર હોય, જ્યારે સિંગલ સાઇડ ડ્યુઅલ લેયરની અંદર શું હોય તો એની સાઇડ સિંગલ જ હોય, તો આ રીતે જે છે એના આ જે છે એ છે સિંગલ સાઇડ આ એક જ સાઇડ, અને આ જે છે એ છે સિંગલ લેયર, જ્યારે આ જે છે એ સિંગલ સાઇડ જે છે એ છે ડ્યુઅલ લેયર। ઓકે, જ્યારે ડબલ સાઇડ સિંગલ લેયર ની અંદર કેવી સિસ્ટમ હોતી, તો કે ઉપર એક અને નીચે આવી, તો જેની અંદર આ જે છે એ બંને જે છે એ બોથ સાઇડ પર છે એ આપણે ડેટા સ્ટોર કરતા હતા। ઓકે, અને જ્યારે ડબલ સાઇડ ડબલ લેયર ની અંદર જે છે એ
હવે રીતે જે છે એ આની અંદર બંને સાઈડ ઉપર જે છે એ નોર્મલ સાઇડ હોય કે જેના પર આપણે લેબલિંગ કરી અને જે પણ આપણે પેમ્પલેટ કે કોઈ પણ વસ્તુ જે ચોટાડવાની હોય એના પર ચોટાડી શકીએ. જ્યારે સિંગલ સાઇડ ડ્યુઅલ લેયર જે છે એને ડીબીટી 9 તરીકે ઓળખવામાં આવે છે અને 7.92 જીબી એપ્રોક્સ જેટલો ડેટા સ્ટોર કરવામાં આવે છે. જેની અંદર જે છે તે બે લેયર હોય છે. સિંગલ સાઇડ સિંગલ લેયર કરતાં સિંગલ સાઇડ ડ્યુઅલ લેયરની કેપેસિટી ટ્વાઇસ ઓલમોસ્ટ ડબલ જેટલી હોય છે પણ પૂરેપૂરી ડબલ હોતી નથી. કારણ કે નીચેના લેયરના જે ડોઝ ખરા એ 10% એક્સ્ટ્રા પહોળા હોય છે, વાઇડ હોય છે, કે જેના લીધે થઈ એ ડેટા જે છે એ વ્યવસ્થિત રીતે રીડ થઈ શકે. આ જે લેયર જે છે એ ઈચ લેયર એટલે કે દરેક સિંગલ લેયર માટે ઉપર અને નીચે જે છે એ ડેટા રીડ થઈ શકે એના માટે અલગ રીડ ગેડની વ્યવસ્થા કરવામાં આવેલી હોય. ડબલ સાઇડ સિંગલ લેયરની અંદર ડીબીટી 10 તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની સાઇઝ છે 8.76 જીબી છે એપ્રોક્સ, અને ડબલ સાઇડ સિંગલ લેયર એટલે કે ઉપર અને નીચે બંને સાઇડ સિંગલ લેયર અને બંને સાઇડે જે છે ડેટા સ્ટોર થઈ શકે છે. પણ આ જે છે એ ડીબીટીની ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે શું કરવામાં આવે છે, ઉલટાવી દેવામાં આવે છે, કે જેના લીધે થઈ અને ઇન્ફોર્મેશન સ્ટોર પણ થઈ શકે અને ઇન્ફોર્મેશન જે છે એ રીડ પણ ટાઈમ થઈ શકે. જ્યારે ડબલ સાઇડ ડબલ લેયર જે છે એની અંદર જે ઉપર અને નીચે જે છે એ બંને સાઇડે ડબલ લેયર હોય છે. પણ એ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાની છે કે આ જે ડબલ સાઇડ ડબલ લેયર જે છે એને બનાવવું બહુ કોમ્પ્લેક્સ છે. એટલે કે તમે નોર્મલી અથવા તો જે રીતે સિંગલ સાઇડ સિંગલ લેયર અથવા તો સિંગલ સાઇડ ડબલ સાઇડ સિંગલ લેયર જે બની જાય છે એ નોર્મલ રીતે જે છે એ ડબલ સાઇડ ડબલ લેયર બનતું નથી. સો ઇટ્સ મેન્યુફેક્ચરિંગ ઇઝ અ કોમ્પ્લેક્સ, ઓકે, ધેર અધર ધેન અ નોર્મલ ડ્યુઅલ લેયર ઓર અ સિંગલ લેયર. સો યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ ધેટ એન્ડ ધ ડેટા ઇઝ સ્ટોર્ડ ઓન અ રિંગ ઓન અ ડબલ સાઇડ સિંગલ લેયર. એટલે કે ડબલ સાઇડ ની અંદર ઉપર અને નીચે બંને સાઇડે ડેટા સ્ટોર કરવાના હોય છે, કે જેના લીધે થાય અને ડેટા જે છે એ બંને સાઇડે સ્ટોર કરવાનો હોવાથી જે લેબલિંગ છે એ લેબલિંગ બંને સાઇડે થઈ શકતું નથી. તો લેબલિંગ બંને સાઇડે થઈ શકતું નથી એના માટે થઈ અને ડેટા જે છે એ રિંગ ઉપર સ્ટોર કરવા લેબલ જે છે એ રિંગ ઉપર જે છે એ મૂકવામાં આવે છે અને બાકીની બધી સાઇડ જે છે એ ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે, ઓકે. અને એવી જ રીતે ડબલ સાઇડ ડબલ લેયર ની અંદર પણ લેબલિંગ જે છે એ એની રિંગ ઉપર જ થાય છે, બાકી બધી સાઇડ જે છે ડેટા સ્ટોર કરવામાં આવે છે. હવે આજે આપણે રેકોર્ડિંગ છે એ ડેટા ડીવીડી રેકોર્ડિંગ વિશેની માહિતી જે છે ભણવાની છે. તો ચલો આજે આપણે એની શરૂઆત કરીએ. ડીવીડી રેકોર્ડિંગ, તો આ રેકોર્ડિંગ જે છે સૌથી પહેલા તો આપણે ઇન્ફોર્મેશન કેવી રીતે રીડ અને રાઈટ થાય છે, ઓકે. તો ડીવીડી રેકોર્ડિંગ જે છે એની અંદર જે રેકોર્ડિંગ લેયર હોય છે
ए क्रिस्टलाइन अने फेज चेंजिंग एलॉय नो बनेलो होय छे। ओके आपने खबर छे के आपनो जे डेटा जे छे ए डीवीडी नी अंदर लेंस एंड पिट्स ना फॉर्म मा स्टोर થાય છે। ओके અને લેન્સ અને પિટ્સ કોને કહેવાય તો આપણે એ વસ્તુ પણ ભણી ગયા છે કે સપોઝ કે આપણી આ ડીવીડી છે અને આ એના ઉપર ડેટા જે છે એ લખેલો છે તો એની અંદર આ જે નોચ ક્રિએટ થયેલા છે એ નોચ જે છે એને આપણે કહીએ છીએ પિટ્સ અને આ જે છે એને કહેવાય છે લેન્સ। આપણને ખબર છે કે આપણી ડીવીડી ઉપર જ્યારે પણ ડેટા જે છે એ અંદર રેકોર્ડ કરવાનો હોય છે અથવા તો ડેટા રાઇટ કરવાનો હોય છે એ વખતે જે છે એક લેઝર બીમ જે છે એ આપણી જે સરફેસ છે એ સરફેસ ઉપર આ ફોકસ કરવામાં આવે છે અથવા તો લેઝર બીમ જે છે એ એને એના સીડીની જે ડિસ્કની સરફેસ કરી એના પર મોકલવામાં આવે છે અથવા તો એના પર પાડવામાં આવે છે અને જેટલો પોર્શન જે છે એ બળી જાય છે જેટલો પોર્શન બર્ન થાય છે એ જગ્યાએ જે છે એ એક ગેપ જેવું ક્રિએટ થાય છે તો એને જે છે એ નોચ તરીકે ઓળખવામાં આવે છે અને એ નોચ જે છે એ નોચને કહેવાશે પિટ્સ અને જે પોર્શન બળ્યો નથી અથવા જે પોર્શન રહી ગયો છે ઓકે તો એને કહેવાશે લેન્સ। તો આપણા જે છે ડીવીડી ડીવીડી ની અંદર ડેટા જે છે એ હંમેશા લેન્સ અને પિટ્સના ફોર્મની અંદર સ્ટોર થાય છે। ઈવન આપણે હાર્ડ ડિસ્ક ની અંદર પણ જોયું હતું કે હાર્ડ ડિસ્ક માં પણ ડેટા જે છે એ લેન્સ અને પિટ્સના ફોર્મમાં જ ડેટા સ્ટોર થાય છે જ્યારે ઓરિજિનલ સ્ટેટ લેયર છે એ પોલિક્રિસ્ટલાઇન અને હાઈ રિફ્લેક્ટિવ સરફેસ હોય છે। હાઈ રિફ્લેક્ટિવ સરફેસ એટલે શું કે જે શાઇનિંગ હોય સરફેસ ની શાઇનિંગ એ સૌથી વધારે હોય છે તો એના લીધે છે કે આપણો ડેટા જો આપણે ડીવીડી ની શાઇનિંગ જો ઓછી થઈ જાય તો એ વખતે સમજવું કે એની અંદર જે છે એ ડેટા અંદર રાઈટ કરેલો છે પણ આપણે એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આપણી ડીવીડી જે છે એ રાઈટ વન્સ રીડ મેની ના કોન્સેપ્ટ પર કામ કરે છે મીન્સ ધેટ કે જ્યારે તમે એકવાર સીડીની બર્ન કરો છો ઓકે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે તમે જ્યારે વિન્ડોઝ ની અંદર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર જ્યારે તમે ડીવીડી જે છે એ એન્ટર કરશો બ્લેક ડીવીડી તો તમને બર્ન ડિસ્ક આઉટ પર ઓપ્શન દેખાશે બર્ન ડિસ્ક ઇટ મીન્સ અથવા તો ઇટ ઇન્ડિકેટ ધેટ કે તમે જે ડિસ્ક એન્ટર કરી છે એમાં જ્યારે પણ ડેટા જે છે એ રાઈટ થશે એ વખતે તમારી ડિસ્ક જે છે એ બર્ન થશે ઇટ મીન્સ કે જ્યારે ડેટા લખાશે ત્યારે 500 થી 700 સેલ્સિયસ જેટલું ગરમ ટેમ્પરેચરનું જે છે એ લેઝર કિરણ જે છે એ તમારા ડીવીડી ની સરફેસ ઉપર જે છે એ એપ્લાય કરવામાં આવશે અને એના લીધે જે છે એ જેનો એ હાઇલાઇટેડ જે પોર્શન છે ડીવીડી નો એ જે છે એ બર્ન થઈ જશે અને જે જગ્યાએ બર્ન થઈ જશે એ જગ્યાએ નોચ ક્રિએટ થશે અને નોચ જે છે એને કહેવાશે પિટ્સ અને જે પોર્શન બર્ન થશે નહીં અને એમને એમ રહી જશે તો એને કહેવાશે લેન્સ। ધેટ્સ વાય વી કેન સે ધેટ કે આપણા ડીવીડી ની અંદર જે ડેટા જે છે એ લેન્સ અને પિટ્સ ના ફોર્મ માં સ્ટોર થાય છે। ઓકે એટલે કે આનો મતલબ શું છે કે આ ક્રિસ્ટલાઇન એરિયા જે છે એના પર જ્યારે આપણે લેઝર નું કિરણ એપ્લાય કરીએ છે એ વખતે જે છે એ આપણી ડીવીડી પરના જે એટમ્સ જે છે એ એટમ્સ શું થાય છે પીગળી જાય છે
અને બિગડી જાય છે અને એ જગ્યાએ જે છે એ નોચ ક્રિએટ કરે છે અને બિગડી જવાથી નોચ જે ક્રિએટ કરે છે એ નોચ જે છે એને આપણે ફીડ્સ તરીકે ઓળખીએ છીએ અને બાકી જે છે એને આપણે લેડ્સ તરીકે ઓળખીએ છીએ ઓકે એટલે જેટલો પોર્શન આપણો બર્ન થઈ જાય છે એને કહેવાશે ફીડ્સ અને જેટલો પોર્શન રહી જાય છે એને કહેવાશે લેડ્સ ઓકે અને એ જે પોર્શન જે છે એ બર્ન જલ્દી થઈ જાય છે અને ટોર્ચ પણ ક્રિએટ થઈ જાય છે અને એટલે એટલો પોર્શન જે છે એ કુલ પણ જલ્દી થઈ જાય છે ઓકે એટલે કે એ પોર્શન જે છે એ ઠંડો જલ્દી થઈ જાય છે અને એના લીધે જે છે ફટાફટ નોચ ક્રિએટ થાય છે પીટ્સ બને છે અને બાકીના પોર્શનની અંદર લેન્ડ્સ બને છે અને લેન્ડ્સ અને પીટ્સના ફોર્મમાં આપણે જે છે એ ડેટા તૈયાર થાય છે અને જ્યારે આપણી રિફ્લેક્ટિવ સાઇડ જે છે એ લો થઈ જાય એટલે બે કીધું એ પ્રમાણે રિફ્લેક્ટ થવું જોઈએ એટલું રિફ્લેક્ટ જો ના થાય તો એ વખતે જે છે એ તમારે એવું સમજવાનું કે આપણો ડેટા જે છે એ રાઈટ થઈ ગયેલો છે અથવા તો આ ડીવીડી જે છે એ બ્લેન્ક નથી એની અંદર કોઈ પ્રકારની ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવેલી છે ઓકે એટલે કે જે પોર્શન ધ હાઇલાઇટેડ પોર્શન હોય છે અને જે પોર્શન બર્ન થયેલો હોતો નથી તો એને બીટ્સ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ધ એરિયા બિટવીન માર્ક વિથ ધ હાઈ રિફ્લેક્ટિવિટી ધ એરિયા બિટવીન ધ હાઈ રિફ્લેક્ટિવિટી ઓકે એટલે કે આ જે માર્ક થાય છે એ માર્ક સિવાયનો જે એરિયા જે છે એ હાઈ રિફ્લેક્ટિવ જ રહેશે જેટલો પોર્શન બર્ન થાય છે એટલા પોર્શનની સાઇન જે છે એ જતી રહેશે એટલે જેટલો પોર્શન રહી જશે એટલા એટલો પોર્શન જે છે હાઈ રિફ્લેક્ટિવ રહેશે એટલે કે આ પોર્શન જે દેખાય છે એ જે છે એ હાઈ રિફ્લેક્ટિવ પોર્શન રહેશે અને હાઈ રિફ્લેક્ટિવ પોર્શન જે છે એ હાઈ રિફ્લેક્ટિવ પોર્શન જે છે એ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે ઓકે ને આ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જ્યારે આપણે ડીવીડી ઉપર કોઈ પણ પ્રકારનું જે લેઝર કિરણ જે ફોકસ કરવામાં આવે એના લીધે અમુક પોર્શન બર્ન થઈ જાય પછી બર્ન થયા સિવાયનો જે પોર્શન વધે એ તો હાઈલી રિફ્લેક્ટિવ જ રહે છે એમનો એમ જ અને એ જે હાઈલી રિફ્લેક્ટિવ રહે છે એને આપણે લેન્સ તરીકે ઓળખવામાં આવે જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે ડીવીડી રેકોર્ડિંગ જે જોયું એની અંદર આપણે વાત કરી હતી એ પ્રમાણે જે ડીવીડીના લેયર જે છે એના વિશે આપણે વાત કરીએ વધારે તો અહીંયા સૌથી નીચેનું જે છે એ પોલીકાર્બોનેટ ડિસ્ક લેયર જે છે કે જેની અંદર ડેટા એન્કોડ થાય સેના ફોર્મની અંદર તો કે લેન્ડ્સ અને પીટ્સના ફોર્મની અંદર. પછી એ વચ્ચેનું જે નેક્સ્ટ લેયર હોય છે એ જે છે એ રિફ્લેક્ટિવ લેયર હોય છે કે જેના થ્રુ લેઝર જે છે એ રિફ્લેક્ટ થઈ અને પાછો જાય છે. ઓકે એના પછી જે છે એક લિકર લેયર છે એ જે છે એ ઓક્સિડેશન જે છે એ રોકવા માટે ઉપયોગમાં આવે છે અને ઉપર જે છે આર્ટવર્ક ઇઝ અ સ્ક્રીન પ્રિન્ટેડ ઓન ધ ટોપ ઓફ ધ ડિસ્ક એટલે કે આર્ટવર્ક જે છે એ સીડીની ઉપર જે છે એ પ્રિન્ટ કરવામાં આવે છે. તો આ તમે જે જોઈ રહ્યા છો એ જે છે એ સિંગલ સાઇડ સિંગલ લેયર પ્રકારની આપણી ડીવીડી છે. તો આ સિંગલ સાઇડ સિંગલ પ્રકારની ડીવીડી છે તો એની અંદર તમે જોઈ રહ્યા છો કે આ ડીવીડી અંદર જે છે આ જુદા જુદા પ્રકારના લેયરોની બનેલી હોય છે અને નીચેથી જે છે એ લેઝર જે છે એ પર્ટિક્યુલર પોર્શનની અંદર જે છે એ રિફ્લેક્ટ કરવામાં આવે છે અથવા તો એપ્લાય કરવામાં આવે છે. જે પોર્શન જે છે એ બળી જાય છે ઓકે જે પોર્શન બર્ન થાય છે જે લેઝર બીમના લીધે તો એ જે છે એને આપણે પીટ્સ તરીકે ઓળખીએ છીએ અને જે રિફ્લેક્ટિવ અથવા તો શાઇનવાળી જે સરફેસ જે છે એ રહી જાય છે. ઓકે તો આની ઉપર જે છે એ લેયર રિફ્લેક્ટ કરવામાં આવે છે લેયર ઉપર લેઝર રિફ્લેક્ટ કરવામાં આવે છે અને લેઝર રિફ્લેક્ટથી જે છે એ આની સ્ક્રીન એટલે કે જે સ્ક્રીન બળી જાય છે એની પર આવી રીતે જે છે એ નોચ ક્રિએટ થાય છે. ઓકે આ નોચ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે નોચની સાઇઝ જે છે 0.83 માઇક્રોમીટર છે મિનિમમ. ઓકે આ જે છે એ સીડીના નોચ છે અને બાજુમાં જે છે એ તમે અહીંયા આ જે જોઈ શકો છો એ જે છે એ ડીવીડીના નોચ છે
એટલે કે સીડી અને ડીવીડીના નોચમાં તમે ફરક જોઈ શકો છો કે સીડીના નોચ જે છે મોટા છે, જ્યારે ડીવીડીના નોચ છે નાના છે. તો આવી રીતે જે છે એ આપણો ડેટા જે છે એ ડીવીડીની અંદર સ્ટોર કરવામાં આવે છે, અને આ જે છે નોચ એ નોચ દ્વારા નોચ રીડ કરવામાં આવે છે, અને એ રીડ ઉપરથી આપણને ખબર પડે કે વિચ ડેટા સ્ટોર્ડ ઓન ધ પર્ટિક્યુલર સીડી ઓર ડીવીડી. ઓકે, સો વી હેવ ટુ ફર્સ્ટ નોટિફાય દેટ હાઉ ટુ રાઇટ ઓર ધ ડેટા ઓન અ પર્ટિક્યુલર સીડી ઓર ડીવીડી. ઓકે, સો યુ હેવ ટુ નો દેટ ધ ડેટા ઇઝ રાઇટ થ્રુ ધ લેઝર બીમ, એન્ડ વેન લેઝર બીમ એપ્લાય ટુ ધ પર્ટિક્યુલર સરફેસ ઓફ ધ ડીવીડી, દેટ પર્ટિક્યુલર પોર્શન આર બર્ન્ડ એન્ડ the burnt portion become a pits and the reflective sides or reflective layer is become a lens. Okay, so I hope you understand the theory today. We will meet tomorrow or next day with the next lecture and new topic. Till Jai Sri Swaminarayan.